उत्सव प्रिय बोडेली नगर में आज माधवनगर सोसायटी में महिलाओं द्वारा प्री होली सेलिब्रेशन खूब सुंदर आयोजन करवामां आव्यो हतुं। श्रीमती माधवीबेन तन्ना और श्रीमती निमिषाबेन अग्रवाल द्वारा संयुक्त रीते आयोजित प्री होली सेलिब्रेशन कार्यक्रम में मोटी संख्या में महिला बाळकोए खूब ज उत्साहपूर्वक इको फ्रेंडली कलर तेमज फूलों की होली रमी थी। विविध रमतों रमी, केटवॉक करी, फिल्म गीतों पर डांस, गरबा रमी और भरपूर आनंद लूट्यो हतो। आजना आ प्री होली सेलिब्रेशन ने बोडेलीनी सिरोलावाला हाईस्कूलना शिक्षक अने छोटा उदयपुर जिल्लाना राष्ट्रीय शैक्षणिक महासंघना महिला मंत्री श्रीमती गायत्रीबेन पटेल द्वारा खुल्लू मुकवामां आव्युं हतुं। होली सेलिब्रेशनનું કંઈક નવું લેવું છે એવો વિચાર ઘણા દિવસથી આવતું હતું, પણ કંઈ થતું નહોતું। બોડેલીમાં કંઈક નવું કરવું તો એવી મારી ઈચ્છા હતી, તો હું માધવનગરમાં જ રહું છું, ત્યાં નક્કી કર્યું અને બધાએ મેડમે સ્ટુડન્ટને લઈ એના વાલીઓને લઈને અને હોળી સેલિબ્રેશનમાં આવ્યા અને અમે લોકોએ ખૂબ જ સારી મસ્તી કરી। ઇવન કેટવોક કર્યું, જે લોકો રાસ નથી રમી શકતા એ બધાએ કેટવોક કર્યું। મોટી ઉંમરના બી આવ્યા હતા, નાની ઉંમરના, નાના બચ્ચા, બધાએ નવી નવી ગેમ રમી અને કંઈક સબથી અલગ મજા આવી ગઈ બધાને અને બધા ફૂલ ફ્રેશ થઈ ગયા। આજરોજ માધવનગર સોસાયટીમાં એક પ્રી હોલી સેલિબ્રેશન લેવાયું। અત્યાર સુધીમાં એવું હતું કે સેલિબ્રેશન તો ઘણા થતા હતા, પણ એમાં એવું હતું કે એકલી લેડીઝો હતી। આ વખતે એક નવા કોન્સેપ્ટ સાથે કે લેડીઝ અને બાળકો સાથે અવનવી ગેમો સાથે સોસાયટીમાં એક બે લેડીઝ, એક નિમિષાબેન અગ્રવાલ અને એક માધવીબેન તન્ના દ્વારા એક સરસ સુંદર આયોજન થયું। આ વખતે લગભગ 150-200 જેટલા લોકો ઇન્વોલ્વ થયા છે અને નેક્સ્ટ લગભગ 500 ઉપર પણ થશે એમ શકે। કાર્યક્રમ આજનો બહુ સરસ રહ્યો અને બહુ જ બધાને મજા આવી, છોકરાઓથી માંડીને લેડીઝ લોકો બધા લોકોને બહુ જ મજા આવી। માય સેલ્ફ ચાંદની ઠક્કર, બોડેલીમાં પહેલીવાર આવો હોળીનો આનંદ થયો છે। માધવીબેન તન્ના અને નિમિષાબેન અગ્રવાલે આ આયોજન કરેલું છે। આની પહેલાં જલારામ મંદિરે 13 તારીખે થયો હતો અને આજે અહીંયા માધવીબેન તન્નાની ઘરે થયો છે। આવો હર સાલ આવો થવો જોઈએ એવી મારી ઉત્સુકતા છે અને હર સાલ બચ્ચાથી માંડીને બધા નાના મોટા બધા લોકોએ આયોજન કરવું જોઈએ, હરેકે બધાએ ફંક્શનમાં આવવું જોઈએ એવી મારી શુભેચ્છા છે। જય હિન્દ, જય ભારત। અલ્લા રખાપઠાણનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નસવાડી।